આજના સમયમાં બીજી પણ બહુ જ અજીબ ઘટનાઓ ચાલી રહી છે આની પહેલાં પણ આપણે એકવાર વાત કરી હતી જેની અંદર કોઈ અજાણી છોકરીનો વોટ્સએપ વિડીયો કોલ આવે છે તમે એની સાથે વાત કરવા માગો છો એ પોતે પોતાના કપડાં કાઢે છે તમને તમારા કપડાં કાઢવાનું કહે છે અને એના પછી તમારો એ કોલ રેકોર્ડ થઈ રહ્યો હોય છે તમે તો પોતાની મનની હવસ પૂરી કરી લો છો પરંતુ એના તરત થોડી વાર પછી તમારા એ ચલિત થયાની ક્ષણો પછી તમને એનો અહેસાસ થાય છે કેમ કે એ છોકરી એ જ વિડીયો તમને મોકલીને કહે છે કે મને પૈસા આપો નહીં તો હું આ તમારો વિડીયો વાયરલ કરી દઈશ એ છોકરીને પણ ખબર હોય છે અને બીજું કે જેને પોતાને ચરિત્રની અથવા પેલા સમાજના ડરની એટલી બધી ચિંતા હોત તો એ છોકરી એ વ્યવસાયમાં ન હોત અને એટલે સ્વાભાવિક રીતે એવા લોકો આની અંદર ફસાઈ જતા હોય છે જે લોકો કહેતા હોય છે જે લોકોએ સમાજમાં પોતાનો અલગ ચહેરો બતાવ્યો હોય છે અથવા જે લોકો સામાન્ય રીતે બહુ સજ્જન બનીને ફરતા હોય છે તો એ લોકોની પાસે આવું થતું હોય છે અમદાવાદના નવરંગપુરાના એક વેપારી સાથે તો આ કરવાના ચક્કરમાં બે કરોડ અગણું સિત્તેર લાખ રૂપિયાનું ફ્રોડ થઈ ગયું થયું શું એક છોકરી સાથે આવી રીતે જ વાત કરી વિડીયો રેકોર્ડ થયો છોકરીએ સૌથી પહેલાં પૈસા માગ્યા પચાસ હજાર રૂપિયા છોકરીને આપી દીધા અને એના પછી નકલી પોલીસની એન્ટ્રી થઈ નકલી પોલીસ બનીને કોઈ ફોન કરે છે એણે કહ્યું કે પેલી છોકરી જેનો વિડીયો હતો તમારી સાથે એ વિડીયો છે અમારી પાસે હું દિલ્હી પોલીસમાંથી વાત કરી રહ્યો છું એ છોકરીએ આપઘાત કરી લીધો છે અને પછી વ્યક્તિ પોલીસ સાથે સેટિંગ પાડવા જાય છે પોલીસ સેટિંગ કરે છે એંશી લાખ રૂપિયા પોલીસવાળાને આપે છે અને ધીરે ધીરે કરતા જ્યારે બે કરોડ અને અગ્નિ સિત્તેર લાખ રૂપિયા વેપારીએ આપી દીધા પછી એને અહેસાસ થયો કે યાર મારી ઇજ્જતની કિંમત આટલી જ હતી હવે મારે પોલીસ જોડે જવું જોઈએ પોલીસ જોડે જઈને સાયબર સેલમાં ફરિયાદ કરી છે ઘણા બધા કિસ્સાઓમાં બધા જ રેકેટ પકડવા આસાન નથી હોતા પણ શક્ય તો હોય છે પોલીસ ધારે તો ઘણું બધું કરી શકે છે પરંતુ બહુ જ બધા રેકેટ કેમ નથી પકડાઈ રહ્યા અથવા આવી ઘટનાઓ કેમ નથી રોકાઈ રહી એનો કોઈની પાસે જવાબ નથી સમાજે જાગૃત થવાની જરૂર છે કે તમે બે કરોડ અગણી સિત્તેર લાખ રૂપિયા આપ્યા પછી એવો અહેસાસ કરો છો કે તમારી સાથે ફ્રોડ થયું છે અને એટલા જ માટે સૌથી પહેલી શરત છે એક તો અનનોન માણસોના વિડીયો કોલ ન રિસીવ કરો સરકાર પણ વારંવાર જાગૃતિના પ્રયાસ કરે છે કે ખોટી લિંક પર ક્લિક ન કરો કે આપતા પહેલા વિચાર કરો ઓટીપી કોઈને ન આપો બહુ જ સંવેદનશીલ માહિતી ન આપો ફ્રોડનો શિકાર ન બનો એનું ધ્યાન રાખો અને વોટ્સએપ કોલ માટે પણ હવે તો કહેવામાં આવી રહ્યું છે એટલે અનનોન નંબરથી વોટ્સએપ વિડીયો કોલ આવે છે તો શું કામ તમારે એ ફોન ઉઠાવવો જોઈએ અને એટલે સૌથી પહેલાં એ ટાળવું જોઈએ અને એ ટાળતા નથી અને આવું કંઈ થાય છે તો સૌથી પહેલાં પોલીસને ઇન્ફોર્મ કરવું પોલીસને જાણ કરવી એ તમારી ફરજ છે આવા ગુનેગારોથી બચવું પડશે નહીં તો તમારે બેન્ક અકાઉન્ટના પૈસા તો જાય છે છેલ્લે આવી રીતે સમાચાર પણ બને છે આ બધી ઘટનાઓ અને એટલા જ માટે તમે એ ફ્રોડના શિકાર બનો છો તો ખુલીને સામે આવીને એ ફ્રોડને આગળ વધતા અટકાવવું પડશે